હું 22 વર્ષની છું અને હું દિલ્હીના એક નાના શહેરમાં રહું છું. મારું નામ સોના છે અને મારી નામની જેમ હું પણ ખૂબ જ સરસ અને સુંદર હતી. જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા પતિના સૂઈ ગયા પછી મારી નણંદ મને છુપી રીતે તેના કપડાં પહેરાવતી અને ઘૂંઘટ ઓઢારી બેડ પર બેસાડતી. થોડીવાર પછી એક માણસ મારા રૂમમાં આવતો અને આખી રાત મારો હાથ પકડીને રડતો રહેતો અને જતી વખતે મારા ખોરામાં પૈસા ભરી દેતો. નણંદના ડરથી હું પડદો પર ઉપાડી શકતી ન હતી. એક રાત્રે મેં ગુપ્ત રીતે નણંદના દુપટ્ટામાં કાણું પાડ્યું અને જેવો તે માણસ રાત્રે મારા રૂમમાં આવ્યો, જ્યારે મેં તેને કાણામાંથી જોયો ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે તે મારો પોતાનો. હું એક સુંદર છોકરી છું. મેં મારા માટે ખૂબ જ સુંદર સપના જોયા હતા, પરંતુ એવું જરૂરી નથી કે આપણે જે વિચારીએ છીએ તેવું જ હોવું જોઈએ. આપણે કંઈક બીજું વિચારીએ છીએ અને કંઈક બીજું થાય છે, કારણ કે મારી જેમ મારું નસીબ સુંદર ન હતું. મેં એક ખૂબ જ નીચ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. તે માત્ર નીચ જ નહીં, પરંતુ આ નગરના નીચ માણસો હતા. તેના માતા પિતા પણ ન હતા, માત્ર ઘરમાં ત્યાં ફક્ત બે ભાઈ બહેન અને એક વૃદ્ધ કાકા રહેતા હતા. ત્યારે લોકો કહેતા હતા કે આ લોકોમાં ચોક્કસ કંઈક ખોટું છે, પરંતુ તેમ છતાં મારી માતાએ મારા આ ઘરે લગ્ન કરાવ્યા હતા. પપ્પા અમારી સાથે રહેતા ન હતા, તેનું કામ બીજા દેશમાં હતું અને તે ભાગ્યે જ રજા મળતી. આ કારણથી મારા ઘરના તમામ નિર્ણયો મા લેતી હતી. જે વ્યક્તિ સાથે મેં લગ્ન કર્યા તેનું નામ કેશવ હતું અને તે વિશ્વનો સૌથી નીચ અને ગંદો વ્યક્તિ હતો. લોકો કહેતા હતા કે તેને કંઈ થઈ શકે નહીં, કારણ કે તે સુસ્ત છે અને તેના ઘર વિશે લોકો પાસે સાંભળતી તેમના ઘરમાં ખૂબ જ ગંદી દુર્ગંધ આવે છે. જો કોઈ તેમના ઘરે જાય છે તો દુર્ગંધના કારણે તેમને રોકાવું મુશ્કેલ બને છે. તેમ છતાં મારી માતા ઈચ્છતી હતી કે હું આ ઘરમાં લગ્ન કરું. મારામાં કોઈ ખરાબી નહોતી અને હું ખૂબ જ સુંદર છોકરી હતી. એમાં મારી ભૂલ પણ દેવરિયાથી મારા છૂટાછેરા થયા હોત તો પણ ઠીક હતું કે મારે મજબૂરીમાં આવા ઘરમાં લગ્ન કરવા પડ્યા છે, પરંતુ મારી સાથે આવી કોઈ સમસ્યા નહોતી. હું અન્ય છોકરીઓ કરતાં વધુ સુંદર છું. અમારા પરિવારમાં 5મા ધોરણ ભણ્યા પછી છોકરીઓને ભણવાની ઇજાજત ન હતી. મારામાં આટલા બધા સારા ગુણો હોવા છતાં મારી માતાએ મારો સંબંધ કેશવ સાથે નિશ્ચિત કર્યો. અમારા ગામના લોકો હસતા હતા કે આપણા ગામની સૌથી સુંદર છોકરીનો સંબંધ આવા વ્યક્તિ સાથે નક્કી કરવામાં આવ્યો છે. કેશવ એવા પ્રકારનો છોકરો હતો જેનો નગરના દરેક ઘરમાં મજાક ઉડાવવામાં આવતો હતો. તેને લોકો ખૂબ ચીડવતા. હું એ વિચારીને મરી રહી હતી કે તે મારો પતિ બનશે. જ્યારે હું કેશવ સાથે મિત્રના ઘરે જાઉં તે મારી કેટલી મજાક ઉડાવશે અને કેટલી બધી મજાક ઉડાવશે અને વધુ પડતી વાતો કરશે. મેં મારી માતા સાથે ઘણી વખત ઝઘડો કર્યો અને તેને સ્પષ્ટપણે કહ્યું કે મારે લગ્ન જ કરવા નથી. આના પર મારી માતાએ મને એક બે વાર થપ્પડ પર મારી હતી. જ્યારે નાનપણથી આજ સુધી મારી માતાએ ક્યારેય મારા પર હાથ પણ ઉપાડ્યો ન હતો, પણ જ્યારે નસીબ સાથ નથી તો કોઈને ફરિયાદ કરીને પણ શું. અને મારા લગ્ન કેશવ સાથે થઈ ગયા. પપ્પા લગ્નના દિવસે જ આવ્યા, પણ ત્યાં સુધીમાં તો મારા લગ્ન કેશવ સાથે થઈ ગયા. હું દુલ્હન બનીને તેના રૂમમાં બેઠી હતી. વાસ્તવમાં તેમના ઘરમાંથી ખૂબ જ ખરાબ વાસ આવતી હતી, પણ હું અહીંથી ઉઠીને ક્યાં જઈ શકતી નહોતી. હું ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે કેશવ મારા રૂમમાં ન આવે અને જો રૂમમાં આવે તો મારી પાસે ના આવે. પણ જ્યારે દરવાજો ખોલ્યો તો ખરેખર કેશવ ન હતો, પણ કેશવની બહેન રચનાએ રૂમમાં પગ મૂક્યો હતો. તે 42 વર્ષની હતી અને હજુ લગ્ન નહોતા કર્યા. તે આવતાની સાથે જ તેણે અચાનક મારો હાથ પકડી લીધો અને મારો હાથ પકડીને રડવા લાગી. મને ચિંતા થઈ કે તે આવું કેમ વર્તે છે. તેઓએ કહ્યું કે હું ઘણી મુશ્કેલીમાં છું, મારે તારી મદદ જોઈએ છે. મેં કહ્યું, કેવી મદદ? અને આ સમયે તે મને મદદ માટે કેમ પૂછે છે, જ્યારે મને તેમની મદદની જરૂર હતી, કારણ કે હું કેશવ સાથે મારા જીવનની શરૂઆત કરવા માંગતી ન હતી. મારી નણંદે મને કહ્યું કે ભાભી, હું મોટી મુશ્કેલીમાં છું, હું કહું તેમ કરો, તે પછી તમે કહેશો હું પણ એ જ કરીશ. મારી નણંદની આ વાતને મને વિચારવા મજબૂર કરી દીધી. મેં તેણીને પૂછ્યું કે તમે મને શું કરાવવા માંગો છો, તમારે મારું શું કામ છે. તેણીએ મને કહ્યું કે હું તમને શરૂઆતથી જ આખી વાત કહીશ, હવે તમે મને કહો કે તમારા માટે હું શું કરું. જ્યારે મારી નણંદે મને પૂછ્યું
ત્યારે મેં તેને સ્પષ્ટ કહ્યું કે આજે તમારા ભાઈને રૂમમાં પ્રવેશવા દેતા નહીં, મારા માથામાં ખૂબ દુખાવો થાય છે. મારી આ બાબત પર તેણે મારી તરફ જોયું અને કહ્યું, ઠીક છે, કન્યા લગ્નના દિવસે ખૂબ થાકી જાય છે. ખબર નહીં કેવી રીતે મારી નણંદે કેશવને રૂમમાં પ્રવેશવા ન દીધો. હું આરામથી સૂઈ ગઈ અને સવારે સ્નાન કરીને તૈયાર થઈ. મેં મારા હૃદયમાં ઈરાદો રાખ્યો હતો, હું ઘરને બરાબર સાફ કરીશ, ગંધ ક્યાંથી આવી રહી છે તે હું શોધી કાઢીશ. બીજો દિવસ પણ વીતી ગયો. થોડા દિવસો માટે હું મારા માતા પિતાના ઘરે રહી અને થોડા સમય તે રૂમની સફાઈ કરવામાં વિતાવી. રચનાએ મને કહ્યું કે તેના હમણાં જ લગ્ન થયા છે, તમે કોઈ કામ ન કરો. પણ મેં કહ્યું કે હું આ દુર્ગંધમાં બેસી શકતી નથી. મેં દુર્ગંધનું નામ લીધું ત્યારે રચનાએ કાંઈ કહ્યું નહીં અને રાત આમ જ વીતી ગઈ. અને જ્યારે કેશવ સૂઈ ગયા પછી મારી નણંદે મારા રૂમની બારી ખખડાવી. પહેલાં મેં વિચાર્યું કે મને ખબર નથી કે કોણ અને ક્યાંથી આવી. મેં ધ્યાન આપ્યું નહીં, પણ જ્યારે ખટખટવાનો અવાજ જોરથી આવ્યો ત્યારે મેં દરવાજા પાસે જઈને જોયું, ત્યાં કોઈ નહોતું. પાછા આવીને હું પલંગ પર સૂઈ ગઈ. ફરી શું વાત છે ત્યારે મેં ધ્યાનથી સાંભળ્યું કે બાજુમાંથી અવાજ આવી રહ્યો છે. મેં મારી બારી ખોલતા જ મારી નણંદ ત્યાં ઊભી હતી. તેણે મને બહાર આવવા ઈશારો કર્યો. જ્યારે હું બહાર આવી ત્યારે તેણે મને કહ્યું કે મેં તમને એક કામ કરવાનું વચન આપ્યું હતું, એ કામ તમારે આજે જ કરવાનું છે. મેં કહ્યું, શું કામ છે, પહેલાં મને સમજાવ. કારણ કે તે સમયે પર મારા મનમાં માત્ર ગામ લોકો જે વાત કરતા હતા, ગામ લોકો આ બંને ભાઈ બહેનને બહુ સારી રીતે માનતા ન હતા. હું જૂઠું નહીં બોલીશ, પણ તે સમયે મારા મનમાં આ બધી વાતો ચાલી રહી હતી કે તે ચોક્કસ મને કોઈ ખોટું કામ કરાવશે, નહીંતર એટલું બધું અફેર હશે કે તે અભિપ્રાય દ્વારા ઉકેલવા માંગતી હતી. તે મારો હાથ પકડી મને તેના રૂમમાં લઈ ગઈ અને તેના કપડામાંથી સૂટ કાઢ્યો અને મને પહેરવાનું કહ્યું. હું તેને પૂછતી રહી કે હું તારા કપડાં કેમ પહેરું. તે પણ રાતના આ સમયે તેણે મને કહ્યું કે પહેલાં મારા કપડાં પહેરો, પછી હું તમને બધું કહીશ. પહેલાં મેં કહ્યું, મને આખી વાત કહો તો જ હું કપડાં પહેરીશ. તે અચાનક રડવા લાગી અને તેના આંસુ જોઈને હું ખૂબ જ ડરી ગઈ અને રડતા રડતા મને કહ્યું કે અમે બંને ઘણા નાના હતા જ્યારે અમારા માતા પિતા અમને છોડીને આ દુનિયા છોડી ગયા, અને તે સમયે અમારી હાલત એવી હતી કે અમારી પાસે ખાવા માટે કંઈ નહોતું. આજે કેશવભાઈની આ હાલત છે તેના કારણે જ છે. ખિસ્સામાં પૈસા નહોતા, હાથમાં કંઈ હુનર ન હતું. કહેવાય છે કે ગરીબથી મોટું કંઈ નથી અને ભૂખથી મોટો કોઈ રોગ નથી. અમે અમારા દિવસો કેવી રીતે પસાર કર્યા છે આ ફક્ત અમે જ જાણીએ છીએ. અમારું પોતાનું કોઈ નહોતું, માત્ર કાકા બાકી હતા, તેણે અમને ટેકો આપ્યો. ક્યારેક તે ખાવા માટે રોટલી આપતા હતા, ક્યારેક 3 દિવસ પછી અને ક્યારેક 4 દિવસ પછી ખોરાક મળતો હતો. ઘરની બધી વસ્તુઓ વેચાઈ ગઈ. કેશવભાઈ એ જગ્યાએ જગ્યાએ કામ કરીને અમારું અસ્તિત્વ બનાવ્યું અને અમારું ઘર બનાવ્યું અને ઘર ચલાવ્યું. આજુબાજુના લોકો જે અમારા વિશે વાત કરે છે તેઓ અમારી સંપૂર્ણ સત્યતા જાણતા નથી. મેં મારા નણંદને કહ્યું કે મને આ વાર્તા ન કહે, જે કામ છે તે કહે. તેણે મને કહ્યું કે આમાં તમારી ભૂલ નથી, તમે પણ અમારું આવું જ વિચારો છો, પણ આ ગરીબીથી કંટાળીને મેં બહુ વિચિત્ર કામ કર્યું છે. મેં આશ્ચર્યથી તેને પૂછ્યું, વિચિત્ર કામનો અર્થ શું છે, તે મેં કેવું કામ કર્યું છે. પછી તેણે મને એક ખૂબ જ વિચિત્ર વાત કહી અને ખરેખર તે સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી. અને એ પણ સાચું છે કે મેં આજ સુધી આવી વસ્તુઓ જોઈ નથી, આવી વ્યક્તિ જોઈ નથી. તમે વિશ્વાસ રાખો, તેણીએ મને કહેવાનું શરૂ કર્યું કે ગરીબીથી કંટાળીને હું એક તાંત્રિક પાસે ગઈ અને તાંત્રિકે મને એક યુક્તિ કહી જેમાં હું મારા પ્રથમ પ્રયાસ પર નિષ્ફળ ગઈ હતી અને તેના કારણે અમારા ઘરમાં દુર્ગંધ આવે છે. જો તમારે દુર્ગંધ દૂર કરવી હોય તો તમારે મારી સાથે એ યુક્તિ પૂરી કરવી પડશે, નહીં તો જે જોઈએ તે કરો. અહીંથી દુર્ગંધ ખત્મ નહીં થાય, ન તો આ ઘરની હાલત સુધરશે. અને હવે તમે માનો કે ન માનો, તમે ઘરનો એક ભાગ છો. કેશવ તમારો પતિ છે અને અમે તમારો પરિવાર છીએ, તેથી તમારે મને મદદ કરવી પડશે. મેં તેને પૂછ્યું કે કઈ યુક્તિ. તેણે મને કહ્યું કે આ યુક્તિ પૂર્ણ કરવા માટે તારે રોજ દુલ્હનની જેમ તૈયાર થવાનું છે અને ઘૂંઘટ કાઢી એક સરસ જોડી પહેરવી પડશે અને દરરોજ રાત્રે 12 વાગ્યા પછી તારા પલંગ પર બેસવું પડશે. રાત્રે 12 પછી એક માણસ આવવાનો છે તમારા રૂમમાં. તે માણસ કોણ હતો તે સ્પષ્ટ ન હતું, પરંતુ એક માણસ રૂમમાં આવશે અને તે તમારો હાથ પકડીને તમારી સાથે વાત કરશે અને મને કહેવામાં આવ્યું કે આ યુક્તિ કરવામાં સંપત્તિ પ્રાપ્ત થશે.
મતલબ કે મને એટલા પૈસા મળશે કે મારા બધા સપના સાકાર થઈ જશે. માણસ યુક્તિ પહેલા જ દિવસે મારા રૂમમાં આવ્યો ત્યારે મેં તેને જોઈને ખૂબ જ ડરી ગઈ. તે રાત્રે પછી 3 મહિના સુધી હું ખૂબ જ અસ્વસ્થ રહી અને મને એટલો ઊંચો તાવ આવવા લાગ્યો કે હું 3 મહિના સુધી પથારીમાંથી ઊઠી શકી નહીં. હું પછી સ્વસ્થ થઈ ગઈ. હું ફરીથી તે તાંત્રિક પાસે ગઈ. તેણે મને ખૂબ રટણ કર્યું અને મને કહ્યું કે તમને વધુ એક છેલ્લી તક આપવામાં આવી રહી છે. મારું નણંદે મને કહેવા લાગી કે હવે તમારે મારી મદદ કરવી પડશે. મારા કપડાં પહેરો અને પડદો કરીને બેડ પર બેસો. એ માણસ રાત્રે આવશે અને તમારો હાથ પકડીને તમારી સાથે વાત કરશે અને ગમે તે થાય તમારે તમારી આંખો ઊંચી કરીને તે માણસને જોવાની જરૂર નથી. આ વાતો સાંભળીને હું ખૂબ ડરી ગઈ હતી. પછી મેં મારી નણંદને ખબર ન પડવા દીધી કે હું ડરી ગઈ છું. મેં તેને મનાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. મેં તેને કહ્યું કે હું કોઈ કામ નહીં કરું. તમને ધનવાન બનવાનો લોભ છે. આ બધી તમારી ભૂલ છે. તમે આ બધું કર્યું ખોટું કરવામાં હું તમને સાથ નહીં આપીશ. ત્યારે રચનાએ મને એક એવી વિચિત્ર વાત કહી જેનાથી હું ઘણી ડરી ગઈ. તેણીએ મને કહ્યું કે હું કોઈ કારણ વગર રડતી નથી. હવે જે પણ થઈ શકે છે તમારે મને મદદ કરવી પડશે. તાંત્રિકે મને કહ્યું છે કે જો આ યુક્તિ 15 દિવસમાં પૂરી નહીં થાય તો આ ઘરમાં રહેનાર દરેક વ્યક્તિ મરી જશે. મેં મારી નણંદને કહ્યું કે હું આવી વાતો માનતી નથી. તમારે આ વાતો પર વિશ્વાસ કરવો પડશે. મારી પાસે આવી અને તેની આંખો પહોળી થઈ ગઈ. જ્યારે તે મને પૂછવા લાગી કે આ દુર્ગંધ ક્યાંથી આવે છે, જો તમે ઈચ્છો તો આખું ઘર સાફ કરો, આ દુર્ગંધ નીકળી જાય તો સમજવું કે હું ખોટું બોલું છું, અને જો આ દુર્ગંધ દૂર ન થાય તો તમારે મારી વાત માનવી પડશે. સત્ય એ છે કે મેં ઘર સાફ કર્યું હતું અને ઘરના દરેક ખૂણામાં તપાસ કરી હતી કે તે ક્યાંથી આવે છે. મેં આ દુર્ગંધને દૂર કરવાનો પ્રયાસ કર્યા હતા. તેમ છતાં મેં કહ્યું, મને વધુ એક દિવસનો સમય આપો, હું ફરી પ્રયાસ કરવા માંગુ છું. જો હું આજે પ્રયત્ન કરવામાં નિષ્ફળ જાઉં તો હું તમારું કામ કરીશ. મેં આખો દિવસ ઘર સાફ કરવામાં, આખું ઘર ધોવામાં વિતાવ્યું. પરંતુ મને નવાઈ લાગી કે આટલી સફાઈ કર્યા પછી પણ ગડબડ છે. પછી મને લાગ્યું કે કદાચ મારી નણંદની વાત ખરેખર સાચી છે. હવે મારે તેની ખૂબ મદદ કરવાની હતી, કારણ કે જો તે સાચું કહેતી હોય તો આ યુક્તિ પણ સારી હતી. પરંતુ જો મેં તેની મદદ કરીને આ યુક્તિ પૂર્ણ ન કરી હોત તો હું પણ મરી શકત. મારે મારો જીવ બચાવવો હતો. ત્યારે જ મેં જોયું કે મારી નણંદ તેના રૂમમાં બાળકની જેમ બેસીને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. તે માફી માંગી રહી હતી અને કહી રહી હતી કે ભગવાન, પૈસાના લોભમાં મળીને મેં મોટી ભૂલ કરી છે, મને માફ કરો અને અમારા જીવને બચાવો, હું શું કરું. મેં વિચાર્યું કે 42 વર્ષની બુદ્ધિશાળી સ્ત્રીને આમ વર્તે કેમ. અંદર જઈને મેં તેના ખંભા પર હાથ મૂક્યો અને તેની મદદ કરવા કહ્યું. મારી નણંદે મને કહ્યું કે આ વાત કેશવને ન જણાવવી જોઈએ, કારણ કે તે શરૂઆતથી આમાં સામેલ ન હતો. જો તેને આ વાતની ખબર પડશે તો તે ખૂબ ગુસ્સે થશે અને પછી આ વાત ક્યારેય પૂરી કરી શકાશે નહીં, કારણ કે તે પુરુષની વાત છે અને કોઈ પુરુષ ક્યારેય સહન ન કરે કે તેની પત્ની એવું કામ કરે કે જેમાં તેની પત્નીનું સન્માન જોખમમાં હોય. તે ક્યારેય સંમત નહીં થાય. તે ક્યારેય ઈચ્છશે નહીં કે તેની પત્ની અજાણ સાથે એકલી બેસે. મેં મારી નણંદને કહ્યું કે બેસવું સુધી તો ઠીક છે, પણ જોજો કંઈ ખોટું થાય નહીં. તેણે કહ્યું કે ખોટું બિલકુલ થશે નહીં, મેં આ કામ પહેલેથી જ કર્યું છે. ફક્ત યાદ રાખો કે ગમે તે થાય, તમે તે માણસ તરફ જોતા નહીં. તમારા માથા પર છત કેમ ન પડે તેની આંખોમાં જોશો નહીં, ફક્ત તમારી આંખો નીચે રાખીને બેસો. મારું હૃદય ખૂબ જ પરેશાન હતું. હું મારા રૂમમાં આવી અને મારી માતાને ફોન કર્યો કે શું હું આ બધું મારી માતાને કહી શકું. પણ વિચાર્યું કે થોડીવાર તેની સાથે વાત કરવાથી મારું મન થોડું હળવું થયું. પરંતુ પછી મને યાદ આવ્યું કે હું મારી માતા પર ગુસ્સે હતી, કારણ કે તેણે મને આવા ઘરમાં લગ્ન કરવા દબાણ કર્યું હતું. મારા પિતા તેમની વાત પર ખૂબ ગુસ્સે થયા. મારી માતાએ પૂછ્યું કે તું ખુશ છો કે નહીં, ત્યારે મને ગુસ્સો આવ્યો. મેં તેને કહ્યું, આવા ઘરમાં લગ્ન કરાવ્યા પછી તમને પૂછવાનો અધિકાર નથી. કંઈક એવું ઘરમાં શું છે જેના કારણે હું ખુશ રહી શકું. મારી માતાએ મને કહ્યું હતું કે જીવનની બધી ખુશીઓ પૈસાથી જ ખરીદી શકાય છે. પૈસા તમારી પાસે આવશે, તમે પણ ખૂબ ખુશ રહેશો. મેં મારી માતાને કહ્યું કે મને પૈસા ક્યાંથી મળશે. મારી પતિનું કામ એવું છે કે આજે છે તો કાલે નહીં. મારી માતાએ મને સાંત્વના આપવા લાગી. તેણે મને કહ્યું કે જલ્દી બધું સારું થઈ જશે.
તમે વાહનોમાં ફરશો, તમારી પાસે મોટું ઘર પણ હશે. મારી મમ્મી મને એવા સપના બતાવતી હતી જાણે કે તે મારા માટે બધું ખરીદવા જઈ રહી છે. હું મારી સમસ્યાઓમાં વ્યસ્ત હતી, તેથી જ મેં મમ્મીની વાત પર ધ્યાન ન આપ્યું. હું ખૂબ જ ડરી ગઈ હતી, પણ મારી મજબૂરી હતી કે મારે આ કામ કરવું પડ્યું. રાત્રે જ્યારે કેશવ ઊંઘી ગયો ત્યારે હું મારા નણંદના રૂમમાં આવી અને નણંદના વસ્ત્રો પહેરીને દુલ્હનની જેમ સજ્જી થઈને નણંદના પલંગ પર બેઠી. તેણે મને એવો ઘૂંઘટ પહેરાવ્યો કે થોડું પણ દેખાતું ન હતું. એ પડદો ખૂબ જાડા કપડાનું હતો. અને પછી મારી નણંદ રૂમની બહાર નીકળી ગઈ. તેણીએ મને કહ્યું કે તે મારી સાથે રહેશે. થોડી વાર પછી નણંદના રૂમનો પાછળનો દરવાજો ખુલ્યો જે શેરી તરફ હતો. એક માણસ અંદર આવ્યો અને મારી બાજુમાં બેઠો. શું થવાનું છે તે ન જાણતી હું ગભરાઈ ગઈ. મને ત્યારે લાગ્યું આવું કરી મારા પતિ સાથે છેતરપિંડી કરતી હો. તે માણસ મારો હાથ પકડીને બાળકની જેમ રડવા લાગ્યો. તે કંઈ બોલી પણ શકતો ન હતો. થોડા સમય પછી મને થયું કે તે ગણગણાટી કરી રહ્યો છે. તે એટલી નરમાશથી બોલી રહ્યો હતો કે હું સાંભળી શકતી ન હતી. તેના શબ્દો એવા હતા કે હું કશું સમજી શકી નહીં. જ્યારે મેં તેના અવાજ પર ધ્યાન આપ્યું તે કહી રહ્યો હતો કે મને બચાવો, હું ખૂબ દુઃખી છું, મારે જોઈએ છે મને મળી જાય. તે લાંબા સમય સુધી મારો હાથ પકડીને બેઠો હતો અને જ્યાં સુધી તે માણસ મારા રૂમમાં હતો ત્યાં સુધી મારું હૃદય નિયંત્રણમાં નહોતું. મારા હૃદયના ધબકારા ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા હતા. થોડી વાર પછી તે માણસ જેમ આવ્યો તેમ વયો પણ ગયો. તે જતાની સાથે જ મેં મારો પડદો ઉંચકીને મારા ખોરામાં જોયું તો મારી આંખો પહોળી થઈ ગઈ. તેમાં ઘણી નોટો પડી હતી, ચોક્કસ એ જ વ્યક્તિએ રાખી હશે. મારી નણંદે મને કહ્યું કે આ પૈસા જુઓ, અમે આખો મહિનો મહેનત કરીને પણ આટલા પૈસા કમાઈ શક્યા નથી. મેં તેમને કહ્યું હતું ને કે બધું સારું થઈ જશે, કંઈ જ નહીં થયું. અમારે આ કામ હજુ થોડા દિવસો માટે કરવાનું છે. મેં પણ હા પાડી અને કહ્યું હા ઠીક છે, હું આ કામ કરીશ. તે દરરોજ આવે, રાત્રે આવીને મારા ખોરામાં પૈસા ભરી દેતો, પણ મારી નણંદે બધા પૈસા મારી પાસેથી લઈ લેતી. તે ખૂબ જ ખુશ થતી હતી. હું તેને વારંવાર પૂછતી કે આ કામ કરતા ઘણો સમય થયો છે, આ કામ આપણે ક્યાં સુધી કરવું પડશે. તેમણે કહ્યું કે હજુ થોડા દિવસ કરવું પડશે. રોજ આ કામ કરતી વખતે મારા દિલમાં એક પ્રશ્ન જન્મતો હતો કે આ માણસ કોણ છે. એક દિવસ મારી નણંદે મને સૂટ પહેરાવ્યો. મેં મારા નણંદના દુપટ્ટામાં એક કાણું પાર્યું કે હું તેને આ વખત જોઈ લઈશ. હું તે માણસનો ચહેરો જોવા માંગતી હતી. થોડી વાર પછી પેલો માણસ આવ્યો અને મારો હાથ પકડી લીધો અને રડવા લાગ્યો. આજે મેં હિંમત એકઠી કરી અને તે સમયે ચહેરો જોવાનું નક્કી કર્યું. જ્યારે મારી નણંદે મને આમ કરવાની સ્પષ્ટ મનાઈ કરી હતી, પણ મારા હૃદયમાં જન્મેલા શકને કારણે આજે મારે તેનો ચહેરો જોવો હતો. મને થયું કે મારી નણંદ મને પાગલ કરી રહી છે. મેં એ માણસનો ચહેરો જોયો કે તરત જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે માણસ બીજું કોઈ નહીં પણ મારા જ પિતા હતા. મેં મારો પડદો અને ઝટકા સાથે ઊંચો કર્યો અને મને જોઈને મારા પિતાજીના હોશ પણ ઉડી ગયા. મેં તેને પૂછ્યું કે તમે અહીં શું કરો છો. જવાબ આપવાને બદલે મારા પિતા ધ્રુજવા લાગ્યા અને જલ્દીથી ત્યાંથી ભાગી ગયા. હું ખૂબ જ નારાજ હતી. મેં તેમને અવાજ દીધો, પરંતુ તેમ છતાં તેણે પાછું વળીને જોયું નહીં. મારો અવાજ સાંભળીને મારી નણંદ રૂમમાં આવી અને માથું પકડીને બેસી ગઈ, કારણ કે તે સમજી ગઈ હતી કે શું થયું છે. મેં મારા નણંદનું કાંડું એટલું જોરથી પકડ્યું. મેં તેણીને પૂછ્યું કે તમે આ બધું શું કરો છો, તમે મારા પિતાને ફસાવ્યા છે, તેથી તમે મારા પરિવારને બ્લેકમેલ કરી રહ્યા છો. આ સાંભળીને તેણે એક ઝાટકે પોતાનો હાથ છોડ્યો અને મને કહ્યું કે જઈને તારી માને પૂછ. મોડી રાત થઈ ગઈ હોવાથી મેં મમ્મીના ઘરે બીજા દિવસે જવાનું નક્કી કર્યું. માત્ર હું જ જાણું છું કે મેં તે રાત અને આગલી સવાર કેવી રીતે વિતાવી. મમ્મીના ઘરે પહોંચી બધી વાત કહી. મમ્મી પર મારા નણંદની જેમ માથું પકડીને બેસી ગઈ. તેણે મને કહ્યું કે તારા પપ્પા દેખાય છે તેટલા સીધા નથી, તેમણે ચોરી છુપીથી બીજા લગ્ન કરી લીધા છે, અને એટલું જ નહીં, તેણે તેના તમામ પૈસા, પ્રોપર્ટી અને અન્ય તે બીજી મહિલાના નામે કરી દીધા છે. ગરીબીના ઢગલા જે તને આ ઘરમાં દેખાય છે એ તારા પપ્પાએ આ બધું કર્યું છે, નહીતર અમારું પણ ઘર હતું. મોટાભાગનો ધંધો પણ તે મહિલાએ છીનવી લીધો છે. મેં સાંભળ્યું છે કે હવે સ્ત્રી ઘણી બીમાર થવા લાગી છે. તારો બાપ તેના માટે ખૂબ પાગલ છે, કારણ કે તે શહેરના શ્રેષ્ઠ ડૉક્ટરના ચક્કર લગાવી રહ્યો છે. મેં તારા પપ્પા માટે એક પ્લાન બનાવ્યો અને મેં તારી નણંદને તેમાં સામેલ કરી, કારણ કે તે આ કરી શકે છે. વિસ્તારની મહિલાઓ કે મારા પોતાના કોઈ સંબંધી આ કામમાં મને ક્યારેય સાથ આપત નહીં. મેં તેને કહ્યું કે તેને થોડા દિવસો માટે એક રૂમમાં મોકલવામાં આવશે.
જ્યાં એક મહિલા ઘૂંઘટ પહેરીને બેઠી હશે. તેનો હાથ પકડી રાખો, બધી સમસ્યાઓ જણાવી પડશે અને પછી તેને ભેટ તરીકે થોડા પૈસા આપવા પડશે. તમારા પિતાએ તેમ બધું કર્યું, તે મહિલા પર તારા પિતાએ બધું લૂંટાવી દીધું છે અને તેના પર અમારો પણ થોડો હક છે. હવે અમે તેને પરત લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ તારી નણંદ બહુ હોશિયાર નીકળી. જ્યારે તે મારી સાથી બની ત્યારે તેને મને તેના ભાઈ કેશવ માટે તારો સંબંધ પૂછ્યો. હું ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. જો મેં તેને ના પાડી હોત તો તે તારા પપ્પાને કહી દેત અને આમ કરીને તારા પપ્પા મારી પાસેથી છૂટાછેડા આપી દેત. હું જબરજસ્તી કરત તારે તેના ભાઈ સાથે સંબંધ રાખવાનો હતો, પણ આ કેવી રીતે થઈ શકે? પપ્પાને ખબર છે કે એ ઘરમાં મારા લગ્ન થયા હતા. મારા લગ્ન દિવસે તે ત્યાં હાજર હતા. એટલા માટે તને ઘૂંઘટ પહેરીને બેસાડવામાં આવી છે જેથી તે તને ઓળખી ન શકે. તને બેસાડવાનો હેતુ એ હતો કે અમે તારા પપ્પાને કહ્યું હતું કે ત્યાં એક યુવાન છોકરી હશે અને તારી નણંદ જરાય યુવાન નથી. તારા પિતા પાછલા દરવાજેથી તારા ઘરે આવે છે અને આજે તારા પિતાએ તારું ઘર જોયું પણ નથી. તે લગ્ન પછી જ આવ્યા હતા. તેને ફક્ત તે સ્ત્રીની જ ચિંતા છે. અમે તને આ બાબતોની વિગતો જણાવી હોત તો તું અમારી મદદ માટે ક્યારેય સંમત ન થાત. મેં મારી માતાને કહ્યું, માતા તમે બિલકુલ સાચા છો, હું હજી પણ તમને મદદ નહીં કરું કારણ કે તે સ્ત્રી બીમાર છે અને તમે તેની માંદગીનો લોભ લાભ લઈ રહ્યા છો. હું પપ્પાને બધું કહીશ, પણ તે દિવસથી મારા પિતા મારી સામે આવવાથી દૂર જતા રહ્યા હતા. પપ્પા બધું જાણતા હતા. પિતા બે દિવસ પછી ઘરે આવ્યા. તે દિવસે હું ઘરે હતી. તે ખૂબ જ ઉદાસ દેખાતા હતા. પપ્પાએ કહ્યું કે તમે લોકો મારી પાસે જે કંઈ છે તે લઈ લો કારણ કે તે મહિલા મરી ગઈ હતી, જોહનની બીજી પત્ની હતી. પપ્પાએ પોતાનું બધું આપણા નામે આપી દીધું, પણ ન તો તે દિવસથી અમને છોડીને ખબર નથી ક્યાં ચાલ્યા ગયા છે. તેની પાસે મોબાઈલ પણ ન હતો અને અમને તેનું સરનામું પણ ખબર ન હતી. અમે તેમને કેવી રીતે શોધી શકીએ? મારી માતા બધું સંપત્તિ અને બધું મળી ગયું હતું અને તે સોતના દુનિયા છોડી ગઈ હતી, પરંતુ તેણીની સાથે તેનો સુહાગ પણ લઈ ગઈ હતી. મેં કહ્યું, ગમે તે થાય, ભગવાનને આપણા માટે જે જીવનસાથી પસંદ કર્યો છે તેની સાથે ક્યારેય છેતરપિંડી ન કરો. આપણે તેને સ્વીકાર કરવો જોઈએ કારણ કે ભગવાન ક્યારેય ખોટા ન હોઈ શકે. મેં કેશવને મનથી સ્વીકાર્યો અને કેશવને કહ્યું કે આપણે પણ નણંદના લગ્ન કરાવીએ. તેના માટે પણ સારો સંબંધ મળી ગયો અને તે પણ લગ્ન કરીને પોતાના ઘરે જતી રહી. આ દરમિયાન મેં કેશવને બધા સાથે બેસવાની અને વાત કરવાની કેટલીક રીતો શીખવી અને તેણે કહ્યું કે તેણે ફરીથી પોતાનો અભ્યાસ શરૂ કરવો જોઈએ અને સાથે સાથે નાનો મોટો જેવો બિઝનેસ પણ કરવો જોઈએ. આ કરવામાં મને ઘણો સમય લાગ્યો, પરંતુ પ્રયાસ કરતી વખતે મેં મારા જીવનની ગાડીને રસ્તા પર લાવી દીધી અને હવે હું મારા જીવનમાં ખૂબ ખુશ છું. મને આશા છે મિત્ર તમને મારી વાર્તા ગમી જ હશે. વાર્તા ગમી હોય તો વિડીયો લાઇક કરો, જો તમારે ચેનલ વાંચવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન દબાવો જેથી તમને આગળનું એક મળશે. થેન્ક યુ.